हेलो विद्यार्थियों, आपणे लास्ट पॉइंट 11માની અંદર લાસ્ટ મુદ્દો શું જોયો તો લાસ્ટ વિડિયોની અંદર તમે જોયું હતું ઘણા બધા વૈજ્ઞાનિકો વિશે આપણે માહિતી જોઈ હતી તો આજે થોડીક આગળ માહિતી જોવાની છે તો આજનો આપણો પોઈન્ટ કયો છે ભાઈ તો આજનો આપણો પોઈન્ટ છે કોષવાદ સેલ થિયરી હવે આપણે જૂના વિડીયોમાં જોયું હતું 1665ની અંદર 1831ની અંદર વૈજ્ઞાનિકોએ શોધ કરી હતી પણ ભાઈ સાચો ચમત્કાર ક્યારે થયો તો સાચી ચમત્કારની ઘટના ક્યારે થઈ તો ભાઈ સાચી ચમત્કારની ઘટના થઈ 1838થી 1839 આ બે સાલમાં ઓરિજિનલ ઘટનાઓ થઈ હતી હવે કઈ ઘટના થઈ હતી તો તે પણ ધ્યાનથી સમજશું તો ભાઈ 1838માં એક વૈજ્ઞાનિક આવ્યા કયા મિથિયસ સ્લીડર બરોબર તેમણે તે ક્યાંના હતા પહેલાં તો પ્રશ્ન એ વિચારી લઈ ક્યાંના હતા તો ભાઈ ક્યાંના હતા જર્મનીના હતા ક્યાંના હતા જર્મનીના અને શું હતું તેમની પદવી શું હતી તો તે વનસ્પતિ શાસ્ત્રી હતા બરોબર મતલબ કે તેમણે વનસ્પતિ પર સંશોધનો કરેલા છે બરોબર હવે તેમણે સંશોધનો શું કર્યા તો તેમણે વનસ્પતિ લીધી ઘણી બધી અને વનસ્પતિ લીધી અને સંશોધન કર્યા અને તેમણે શું નક્કી કર્યું કે ભાઈ વનસ્પતિઓ એ વિવિધ કોષોની બનેલી હોય છે આ તેમણે શું કાઢ્યું હતું તારણ અને બધા કોષો ભેગા મળી અને શું બનાવે છે ભાઈ પેશીની રચના બનાવે છે એનો મતલબ શું છે કે માની લો કે આ કોઈ એક વનસ્પતિ કોષ છે આવા ઘણા બધા કોષો ભેગા મળી શું બનાવે પેશી જેમ કે દ્રઢોતક પેશી છે મૃદુતક પેશી છે આવી ઘણી બધી પેશીઓ બનાવે છે તેવી જ રીતે વાત કરીએ બીજા એક વૈજ્ઞાનિક હતા કયા ભાઈ થિયોડોર સ્વાન કઈ સાલમાં 1839માં ક્યાંના હતા ઇંગ્લેન્ડના હવે ભાઈ આ એવો ટાઈમ હતો ને કે શોધોનો ટાઈમ હતો શોધ થયા કરતી હતી જુદી જુદી શોધો થયા જ કરે એટલે એક વૈજ્ઞાનિક શોધ કરે એટલે બીજો વૈજ્ઞાનિક શું વિચારે તો હું કેમ પાછળ રહી જાઉં બરોબર એમ તે પણ શોધ કરે તો આ બધી શોધો તેવી જ રીતે થઈ હતી અને થિયોડોર સ્વાનની પદવી શું હતી ભાઈ તો તે શું હતા પ્રાણીશાસ્ત્રી હતા શું હતા ભાઈ પ્રાણીશાસ્ત્રી હતા તેમણે શેની અંદર શોધ કરી છે પ્રાણીઓની અંદર તો કરી પણ તેમણે થોડું ઘણું વનસ્પતિ વિશે પણ વિચાર્યું હતું હવે ધ્યાનથી સમજશું શું વિચાર્યું તો પહેલાં તો તેમણે પ્રાણીમાં શું શોધ કરી તો એમને લખ્યું હતું કે પ્રાણી પણ વિવિધ કોષોના બનેલા હોય છે અને આ કોષો ભેગા મળી શેની રચના કરે છે પેશીની રચના કરે છે આ એમનું પહેલું તારણ હતું શું હતું ભાઈ પહેલું તારણ ચલો બીજું તારણ શું છે તો બીજું તારણ છે કે પ્રાણી કોષની બહાર પાતળું આવરણ આવેલું હોય છે જેને શું કહેવામાં આવ્યું ભાઈ કોષરસ પટલ કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું કોષરસ પટલ પણ તેમણે વનસ્પતિની અંદર સંશોધન કર્યા અને તેમણે વનસ્પતિ માટે શું તારણ આપ્યું તો તેમણે વનસ્પતિ માટે તારણ આપ્યું કે વનસ્પતિ કોષની બહાર કોષરસ પટલ ઉપરાંત કોષરસ પટલ તો છે જ તેના ઉપરાંત એક બીજી રચના આવેલી હોય છે જેને શું નામ આપવામાં આવ્યું કોષ દિવાલ અને તેમણે શું બીજું કીધું કે ભાઈ કોષ દિવાલ એ વનસ્પતિ કોષની આગવી લાક્ષણિકતા છે તો તમે એક વખત આના ઉપર નજર મારી લો બરોબર પછી આપણે આગળની ચર્ચા કરીએ તો હવે આગળ આપણે વાત કરીએ ભાઈ તો આગળ કોષવાદની વાત કરવાની છે બરોબર ખૂબ જ સરસ પ્રશ્ન છે કોષવાદ તેના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે જે ખૂબ જ અગત્યની છે તો આ બંને વૈજ્ઞાનિકો હતા ને આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈને કોષવાદ આપ્યો બરોબર આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈને શું કર્યું ભાઈ 1838-39માં શું આપી દીધો કોષવાદ આપી દીધો અને કોષવાદમાં તેમણે કયા મુદ્દા આપ્યા હતા તો જો પહેલો મુદ્દો કયો હતો ભાઈ તો પહેલો મુદ્દો હતો કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એક તો આ મુદ્દો આપ્યો તેમણે કોષવાદમાં બીજો કયો મુદ્દો આપ્યો તો બીજો હતો કે સજીવ એ કોષ અને કોષની
નિપજના બનેલા છે. બરોબર, આ બે મુદ્દા તેમણે શું કર્યું હતું, તેમના કોષવાદમાં રજૂ કર્યા હતા. પણ હવે આપણને ખબર છે ભાઈ, કોઈ મહાન વસ્તુ થાય ને તો બધા વ્યક્તિઓ તેને તરત સ્વીકૃત કરતા નથી. બરાબર, તેની અંદર કંઈક ની કંઈક ખામી શોધતા હોય છે. તો આ બે વૈજ્ઞાનિકોએ ખૂબ જ પ્રયત્નો કરી અને તેમણે કોષવાદ આપી દીધા. તો આ ભાઈ બે વૈજ્ઞાનિકો ખૂબ ખુશ હતા. બરાબર, પણ બીજા લોકોથી તેમની ખુશી દેખાણી નહીં. તો તેમણે શું કર્યું કે ભાઈ ખામીઓ શોધવાની ચાલુ કરી. શું કર્યું? ખામીઓ શોધવાની ચાલુ કરી. તો કઈ ખામી? સૌથી મોટી ખામી શોધી જે આ બે વૈજ્ઞાનિકોને ક્યાંય ધ્યાનમાં પણ નહોતી. તો કઈ ખામી શોધી? તો બધાએ કીધું કે ચલો તમે સાચા કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, તે પણ સાચું. સજીવી કોષ અને કોષની નિપજના બનેલા છે, તે પણ તદ્દન સાચું. પણ તમે એમ કહો કે આ કોષની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આ બધાએ બીજા વૈજ્ઞાનિકો હોય ને એમને પૂછ્યું કે તમે ઘણું બધું કીધું કે વનસ્પતિ જે છે તે કોષોની બનેલી છે, કોષો ભેગા મળી અને પેશી બનાવે છે. તેવી જ રીતે પ્રાણીશાસ્ત્રીને પણ કીધું કે ભાઈ તમે પ્રાણી વિશે ચર્ચા કરી કે પ્રાણી એ વિવિધ કોષોના બનેલા છે અને કોષો ભેગા મળી પેશીની રચના કરે છે. પણ તમે એક મુદ્દો આર્યો અમને સમજાવો કે કોષની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો સિમ્પલ છે, તેમની કને જવાબ હતો નહીં એ ટાઈમે. બરાબર, તો એ રહ્યા બંને નિરાશ થઈ ગયા. પણ એ ટાઈમે બીજો એક વૈજ્ઞાનિક હતો જેમણે તેમની અંદર જે ગલતીઓ હતી, બુરાઈ હતી, એ ગૂંથવાની જગ્યાએ તેમનો સપોર્ટ કર્યો. તો કયો હતો તે વૈજ્ઞાનિક? તો તે વૈજ્ઞાનિકનું નામ આપણે અહીંયા ખૂબ જ મહત્વનું છે. તો તે વૈજ્ઞાનિક કયા હતા યાદ રાખશું? તો તે વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિર્સો. કયા હતા ભાઈ? રુડોલ્ફ વિર્સો. કઈ સાલ? તો 1855. બરાબર, થોડાક વર્ષો બાદ રુડોલ્ફ વિર્સો. તેમણે શું કીધું? પેલા બે વૈજ્ઞાનિકને બોલાયા, તેમણે કીધું કે શું ચિંતા છે ભાઈ? શું ચિંતા? શું છે? કંઈ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. તમે બે મહાન વૈજ્ઞાનિકો છો, તમે આટલી બધી સંશોધન કર્યું છે તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા તો કહેવાના છે, તમે થોડુંક વિચારો. તો તેમણે બધાએ ભેગા થઈ અને શું કર્યું? તો તેમણે બધાએ ભેગા થઈ અને એક નક્કી કર્યું કે ભાઈ રુડોલ્ફ વિર્સોની મદદથી, રુડોલ્ફ વિર્સોએ ત્રીજું, આ બે પરિણામો તો બે વૈજ્ઞાનિકોએ આપ્યા, ત્રીજું પરિણામ રુડોલ્ફ વિર્સોએ આપ્યું. તેણે ખૂબ જ મહત્વનું પરિણામ આપ્યું. કયું આપ્યું હતું? તો ધ્યાનથી સમજશું. કયું આપ્યું હતું? તો કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બને છે. બરોબર, શું આપ્યું હતું ભાઈ? કે કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બને છે. અને આ ત્રણેય પરિણામોને ભેગા કરી અને શું આપવામાં આવ્યું ભાઈ? આધુનિક કોષવાદ આપવામાં આવ્યો. શું આપવામાં આવ્યું ભાઈ? આધુનિક કોષવાદ. બરોબર, અને આ આધુનિક કોષવાદમાં સૌથી મહત્વનું યોગદાન કોનું હતું? રુડોલ્ફ વિર્સોનું. મતલબ કે આપણે કોઈ પણ કોષ છે તેને યોગ્ય કોષ ક્યારે કહી શકીએ? તો જ્યારે તે કોષ આ ત્રણે ત્રણ તથ્યોને શું કરતો હોય? સ્વીકારતો હોય, અથવા આ ત્રણે ત્રણ પરિણામો તેના પર સ્વીકૃત હોય, ત્યારે જ તેને આપણે કોષ કહીએ. હવે આપણે અમુક થોડા ઘણા કોષની વાત કરીએ કે જે આ તથ્યોને સ્વીકારતા નથી, મતલબ આ પરિણામોને સ્વીકારતા નથી. તો તેવા કયા કોષ હતા? તો ધ્યાનથી યાદ રાખશું. તેવો પહેલો કોષ છે ભાઈ માનવ રક્તકણ. તેના પછી છે ભાઈ ચાલની નલિકા. તેના પછી છે ચેતાકોષ. અને ત્યારબાદ છે હૃદયના કોષ. તો તમે ધ્યાનથી જુઓ, માનવ રક્તકણ તો આપણે નવમા ધોરણની અંદર પણ ભણી ચૂક્યા કે માનવ રક્તકણ શું નથી ધરાવતા ભાઈ? કોષ કેન્દ્ર ધરાવતા નથી. મતલબ શું છે કે જો માનવ રક્તકણ કોષ કેન્દ્ર ધરાવતો નથી તો તેનું શું થતું ભાઈ? નથી ભાઈ ડિવિઝન, મતલબ કે વિભાજન થતું નથી. તો તે પણ સ્વીકૃત કોષ કહી શકાય નહીં. પછી ચાલની નલિકા, તે પણ સેમ ટુ સેમ કોષ કેન્દ્ર ધરાવતી
નથી. ત્યારબાદ ચેતાકોષ અને હૃદયના કોષ આ બંનેથી બંને કોષ પણ ક્યારેય વિભાજન પામતા નથી. આ યાદ રાખશું. અને આ ચાર કોષ નીટ માટે ખૂબ જ મહત્વના છે. આર્યો જે પોઈન્ટ છે તે નીટ માટે અગત્યનો પોઈન્ટ છે, બરોબર. હવે આપણે વાત કરશું તો એનસીઆરટીની અંદર માત્ર બે જ તથ્યોની ચર્ચા કરેલી છે, બરોબર, જ્યારે આપણે ટોટલ ત્રણ તથ્યો વિશે માહિતી મેળવવાની છે. તો આજના માટે આપણે આ કોષવાદ વિશે આટલે રાખીએ છીએ. મને લાગે છે કે તમને સરસ મજાની ખબર પડી ગઈ હશે અને આવા વિડીયો તમારે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, બરોબર, જેથી તમે રોજ બરોજ આવા સારા એવા મજાના વિડીયો જોઈ શકો.